ધાનેરા શહેરમાં આવેલી ખાનગી ગાયનેક હોસ્પિટલમાં ધાનેરા તાલુકાના આસિયા ગામેથી એક પરિણીત યુવતી સારવાર માટે આવી હતી. જોકે સારવાર દરમિયાન આ યુવતીનું મોત થતાં યુવતીના પરિવારજનોએ આ ખાનગી હોસ્પિટલના તબીબની બેદરકારીના કારણે યુવતીનું મોત થયું હોવાનું જણાવી કસૂરવાર તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતક યુવતીના મૃતદેહને લઈ જવાની ના પાડી હતી. ધાનેરા શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલના તબીબ ઉપર યુવતીની સારવાર બાબતે બેદરકારી રાખતા યુવતીનું મોત થયું હોવાના આક્ષેપો સાથે યુવતીના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે અને આજે ધાનેરાની ખાનગી હોસ્પિટલ ખાતે ધસી આવ્યા હતા. ધાનેરા તાલુકાના આસિયા ગામના સરપંચ જોરાભાઈ દેસાઈની 23 વર્ષીય પુત્રી કે જેના લગ્ન ડીસા તાલુકાના બાઈવાડા ખાતે થયા હતા, આજે સવારે પોતાના પિતાના ઘરે યુવતી પશુપાલનનું કામ કરી રહી હતી તે દરમિયાન અચાનક આ સગર્ભાને પેટમાં દુખાવો ઉપડતા યુવતીને સારવાર માટે ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલી આ યુવતીને ફરજ પરના તબીબે યુવતીના પેટમાં ગાંઠ જણાવી યુવતીના પરિવારના સભ્યોને યુવતીનું ઓપરેશન કરવાનું જણાવ્યું હતું. ત્યારે યુવતીના પરિવારજનોએ તબીબને ભગવાન સ્વરૂપ માનીને ઓપરેશન કરવાની હા પાડતા તબીબે યુવતીનું ઓપરેશન કર્યું હતું. જોકે ઓપરેશન પૂરું થયા પછી યુવતીની તબિયત ખરાબ છે તેવું કહી તબીબે યુવતીને આઈસીયુમાં દાખલ થવા માટે કહ્યું હતું. જો કે યુવતીનું ઓપરેશન દરમિયાન જ મોત નિપજતા યુવતીના પરિવારજનો આક્રોશમાં આવી ગયા હતા અને યુવતીનું મોત થતાં તેના પરિવારજનોએ યુવતીના મોત પાછળ તબીબી બેદરકારી હોવાના આક્ષેપો કર્યા હતા અને હોસ્પિટલનો ઘેરાવો કર્યો હતો. આ ઘટનાના પગલે ધાનેરા પોલીસ પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. જોકે યુવતી રબારી સમાજની હોવાથી રબારી સમાજના આગેવાનો પણ મોટા પ્રમાણમાં હોસ્પિટલ ઉપર પહોંચી ગયા હતા. રબારી સમાજ તેમજ યુવતીના પરિવારજનોએ તબીબ સામે ફરિયાદ કરવાની માંગ કરી હતી અને જ્યાં સુધી ફરિયાદ દાખલ ન થાય ત્યાં સુધી મૃતદેહ લેવાનું પણ ના પાડતા સવારથી લઈ સાંજ સુધી યુવતીનો મૃતદેહ હોસ્પિટલમાં જ પડી રહ્યો હતો. જોકે સાંજ સુધી આખા મામલે સમાધાન થયું હતું અને યુવતીના મૃતદેહને ઘરે લઈ જવાયો હતો. ત્યારે આ ઘટનામાં રબારી પરિવારના સભ્યોએ એક દીકરી ગુમાવી છે ત્યારે તેનામાં આક્રોશ હોય તે સ્વાભાવિક છે, પરંતુ મોડી સાંજે તબીબ અને યુવતીના પરિવારજનોમાં સમાધાન થઈ જતાં મામલો થાળે પડી ગયો હતો. ગર્ભાશયની કોથળીમાં ગાંઠ હતી અને જેના કારણે એમને પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હતી, એટલે રિલેટિવને સમજાવી અને ગર્ભાશયની કોથળીનું જે ગાંઠ હતી માયોલેક્ટોમી એ કરવાનું હતું. અને પેશન્ટની ઉંમર, પેશન્ટની જે ઇન્ફર્ટિલિટી હતી એ પ્રમાણે પેશન્ટ માટે લેપ્રોસ્કોપી માયોમેક્ટોમી બેસ્ટ ઓપ્શન હતો, એટલે મેં પેશન્ટને કાઉન્સેલિંગ કરીને લેપ્રોસ્કોપી માયોમેક્ટોમી માટે સમજાવેલું હતું. પેશન્ટ અને રિલેટિવ બધા કન્વિન્સ હતા અને આજ રોજ સવારે 17 તારીખે હોસ્પિટલમાં દાખલ થવા માટે આવ્યા અને બધા રિપોર્ટ સામે નોર્મલ હતા. લેપ્રોસ્કોપી માટે હું હોઉં છું, મારે એક ડૉક્ટર ફ્રેન્ડ છે જે ડીસાથી આવે છે અને એનએસઆઈ ડૉક્ટર હોય છે જે એનએસએસનું કામ કરતા હોય છે. અમે 3 ડૉક્ટર અને આસિસ્ટન્ટ એ અમારી ટીમ મળીને લેપ્રોસ્કોપીનું કામ કરતી હોય છે. ઓપરેશન દરમિયાન એવી કોઈ તકલીફ નહોતી, સરળતાથી ઓપરેશન જે લેપ્રોસ્કોપી જે માયોમેક્ટોમી જે ગાંઠ હતી સરસ નીકળી ગઈ હતી, એમના રિલેટિવને ગાંઠ પણ બતાવેલી હતી. ઓપરેશન પૂરું થઈને અમે જસ્ટ બહાર આવવાના જ હતા અને સડન કાર્ડિયક એરેસ્ટ, એટલે હૃદય જે પમ્પિંગ કરતું એ બંધ થઈ ગયું એવું એનેસ્થેટિકે જણાવ્યું, એટલે અમે તરત જે પણ બેસ્ટ અવેલેબલ સારવાર ધાનેરા ખાતે હતી ફિઝિશિયનને બોલાવી લીધા, સામે આઈસીયુમાંથી ડૉક્ટર્સને બોલાવી લીધા, જે પણ લાઇન ઓફ ટ્રીટમેન્ટ હોય પ્રોટોકોલ પ્રમાણે ઇન્જેક્શન ઇમરજન્સી ઇન્જેક્શન્સ બધું જ અમારા તરફથી, ઇવન અમે એકવાર ડીસી શોક પણ આપી ચૂક્યા હતા અને બધું જ વસ્તુ અમે એક રિલેટિવને અંદર બોલાવીને એમની સામે છે જેથી એમને ના લાગે કે અમે પેશન્ટની સારવારમાં કચાસ રાખી છે. પણ કાર્ડિયક વસ્તુ એવી છે કે એ કોઈ ડૉક્ટરના હાથમાં નથી હોતી, એનું કોઈ રીઝન પણ, એટલે કોઈ અંડરલાઈન ડિસીઝ હોય તો બરાબર છે પણ ઘણીવાર એવું પણ હોય છે કોઈ કારણ વગર કાર્ડિયક એરેસ્ટ થઈ જતું હોય છે અને
એ થયા પછી એની ટ્રીટમેન્ટ એ ડૉક્ટરના હાથમાં હોય છે, પણ એનું રિઝલ્ટ એ ભગવાનના હાથમાં હોય છે. એટલે દર્દીને ઓપરેશન દરમિયાન કોઈ તકલીફ નથી પડી, પણ કદાચ કોઈ કારણસરનું હૃદય કાર્ડિયાક એરેસ્ટમાં થયું હશે અને એના કારણે દર્દી એમનો જીવ ગુમાવ્યો છે. દર્દીનું જીવ ગુમાવવાનો અફસોસ અમને પણ છે. અમે રિલેટિવને બધું સમજાવ્યું હતું, પછી અમે એમને કહ્યું કે હવે થોડી તકલીફ જેવું છે તો આપણે કદાચ અડધો કલાક મશીન ઉપર મૂકી અને કદાચ પ્રયત્ન કરી, એ પણ સમજાવ્યું તમને કે આમાં 100% નથી ગેરંટી કે કદાચ દર્દી બહાર આવે, 50% આવવાની શક્યતા છે પણ કરી અને 50% નહીં પણ આવે બહાર, એ સમજાવીને એમને અમે પેશન્ટને ઓપરેશન માટે બહાર લઈ અને એમને આપ્યું હતું. પણ પછી સ્વાભાવિક છે કે એ લોકો પણ બધા આક્રોશમાં આવી ગયા હતા અને જે પણ એમના નજીકના સગા સંબંધી હતા બધા હોસ્પિટલ ખાતે આવી અને બહુ ડીંગામસ્તીને હુલ્લડ કર્યું હતું. એ એમની રીતે સહજતા છે. એઝ અ ડૉક્ટર તરીકે હું પણ સમજી શકું છું કે આવું અચાનક આપણા કુટુંબમાં કોઈ પરિવારજનનું દુઃખ મોત થવું એ એકદમ સહન ના થાય એવી જ ઘટના છે. એટલે એમનો જે આક્રોશ હતો સમજી શકીએ છીએ, પણ એ આક્રોશ થોડો વધારે ગંભીર પરિસ્થિતિમાં પણ પરિણમ્યો હતો અને એમના જે પણ નજીકના સગા સંબંધી હતા એ હોસ્પિટલમાં એને થોડી તોડફોડ પણ કરી છે, હોસ્પિટલના થોડા કાચને પણ તોડેલું છે. પણ એ બધું એક સહજ વસ્તુ છે કે આપણે એના માટે કોઈ આક્રોશ નથી, પણ જે બનાવ બન્યો છે એમાં મને પોતાને પણ દુઃખ છે કે હું દર્દીનો જીવ ના બચાવ, કારણ કે કોઈ પણ ડૉક્ટર ક્યારેય પણ દર્દીના જીવ લેવા માટે કામ નથી કરતા હોતા, એ દર્દીનો જીવ બચાવવા માટે જ કામ કરતા હોય છે અને પોતાનો બેસ્ટ એફર્ટ જે એરિયા પ્રમાણે હોય છે આપી દેતા હોય છે. પછી દર્દીનો જીવ જવું એ થોડું ભગવાનના હાથમાં પણ હોય છે, કારણ કે અમે બી ભગવાન નથી, ભગવાનના નીચે જ અમે કામ કરીએ છીએ. એટલે 100% એક દુઃખની લાગણી મારા માટે પણ છે કે દર્દી એ જીવ ગુમાવ્યો, પણ એ મારા હાથમાં પણ નહોતું, છતાં પણ હું એના માટે દુઃખની લાગણી અનુભવીને જે પણ એ લોકોના પરિવારજનો છે એમને હું માફી માગું છું કે કદાચ એમને લાગતું હોય ડૉક્ટરની ભૂલ થઈ છે તો એના માટે એકદમ હૃદયથી લાગણી વસ છું. પછી શું થયું સાહેબ, પોલીસ ફરિયાદ એવું કંઈ બન્યું? પછી અમે લોકો પોલીસ સ્ટેશન ગયા, કારણ કે ટોળું બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતું હતું. એટલે પછી પોલીસના અંડરમાં હું પોલીસ સ્ટેશન ગયો અને ત્યાં પછી એમના સમાજના જે પણ આગેવાનો હતા એ બધા આગેવાનોની જોડે મિટિંગ કરીને એમને પછી કહ્યું છે કે જે ઘટના બની ગઈ છે બનવાની હતી એના માટે અમે એમને પણ કહ્યું કે ડૉક્ટરની ભૂલ નથી, પણ ચલો તો પણ એક પેશન્ટ અને ડૉક્ટર રિલેશનના આધારે આપણે માફી પણ માગી અને પછી આગેવાનોના હાજરીમાં બધું જે પણ હતું એ સમાધાન કરી દીધું છે અને એ લોકો પછી અત્યારે બધા ઘરે બી ગયા છે અને હું પણ અત્યારે હોસ્પિટલ જ છું. ત્યારે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા સમગ્ર ઘટના અંગે સત્ય જાણવાનો પ્રયાસ કરવા માટે તબીબનો સંપર્ક કરતા તબીબે જણાવ્યું હતું કે જ્યારે આ મહિલાને સારવાર માટે લાવવામાં આવી ત્યારે પણ તેની તબિયત નાજુક હતી અને તેનું મોત નિપજતા પરિવારજનોમાં રોષ હતો, જેના લીધે આ સમગ્ર વિવાદ સર્જાયો હતો. પરંતુ ત્યારબાદ પરિવારજનોનો ગુસ્સો શાંત થતાં પરિવારને સમજાવવાનો પ્રયાસ કરતા પરિવારજનો શાંત થઈ ગયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનામાં તબીબી બેદરકારી બિલકુલ થઈ નથી.